હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિકલ સમીકરણ ચેપ્ટર પૂરું કરેલું આજથી આપણે એઓડી એપ્લિકેશન ઓફ ડેરીવેટિવ વિકલિતના ઉપયોગો સ્ટાર્ટ કરશું જુદા જુદા વિકલનના પાંચ ઉપયોગ જોવાના છે એમાંનો પહેલો ઉપયોગ છે રેટ ઓફ ચેન્જ એટલે દર માપક તરીકે વિકલિતનો ઉપયોગ પરંતુ એ પહેલાં આપણે અમુક સૂત્ર જરૂરી છે એ જોઈ લઈએ જેમ કે પેલા ટુડીના સૂત્ર જોઈ લઈએ ટુડી માટે ટુડી માટે સૌપ્રથમ વાત કરીએ સ્ક્વેરની સ્ક્વેર એટલે ચોરસ ચોરસની બાજુની લંબાઈ એક્સ હોય તો તેનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે એક્સ સ્ક્વેર અને તેની પરિમિતિ તમે લખતા જજો કે આ ક્ષેત્રફળ છે અને પરિમિતિ પેરીમીટર ફોર એક્સ પરિમિતિ એટલે આ બધી લંબાઈ ચાર વખત એક્સ આવશે સિમ્પલ સૂત્ર છે તમને ખબર જ છે ત્યારબાદ રેક્ટેંગલ રેક્ટેંગલ રેક્ટેંગલમાં આ એક્સ આ વાય તો એનો એરિયા આવશે એક્સ વાય અને પરિમિતિ આવશે ટુ ઇન બ્રેકેટ એક્સ એક્સ પ્લસ વાય થર્ડ સર્કલ વર્તુળ ધારો કે વર્તુળની ત્રીજિયા આર છે વર્તુળની ત્રીજિયા આર છે તો એનો એરિયા પાયાર સ્ક્વેર અને એની પરિમિતિ એટલે આ લંબાઈ કે જે થશે ટુ પાયાર પછી અર્ધ વર્તુળ હોય તો પાયાર પરિમિતિ આવે ચલો ત્રિકોણ ટ્રાઇંગલ એ બી સી એક સૂત્ર તો આ છે સમજો આ વેધ છે આ વેધ છે એલ અને આ પાયો છે આને હું એ નામ આપી દઉં એ ગુણાની સામે છે એટલે તો એક ક્ષેત્રફળનું સૂત્ર થશે ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એલ એ પાયો ગુણ્યા વેધ એક સૂત્ર આ છે બીજું સૂત્ર એ ઇક્વલ્સ ટુ હાફ આ બી છે આ સી છે તો આમ પણ લખી શકો બી સી એ અથવા હાફ એ બી સાઈન સી એ બી સાઈન સી અથવા હાફ એસી સાઈન બી ખ્યાલ આવ્યો હવે સંભાજ ત્રિકોણ હોય તો બી અને સી સરખા થઈ જશે ને એ પાય બાય થ્રી થઈ જશે આ સિવાય ત્રિકોણના ઘણા સૂત્ર છે યાદ રાખજો કોશ એનું છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરવાળું કોસાઇન સૂત્ર છે સાઇન સૂત્ર છે જરૂર પડે તેમ ઉપયોગ કરશો બધા નથી લખાવતો આ વાત થઈ ટુ ડીની ચલો હવે થ્રીડીમાં વાત કરીએ થ્રીડીમાં પહેલી વાત કરીએ ક્યુબની સમઘનની સમઘનની બાજુની લંબાઈ ધારો કે એક્સ છે સમઘનની બાજુની લંબાઈ ધારો કે એક્સ છે તો એનું વોલ્યુમ ઘનફળ શું થશે x³ v વી ફોર વોલ્યુમ એટલે ઘનફળ ત્યારબાદ એનું પુષ્ઠફળ પુષ્ઠફળ એટલે આ સાઈડના જે એરિયા હોય કવસરફેસ્ટ એરિયા કેટલું થશે પુષ્ઠફળ સમજો આ એક ચોરસ છે ભલે તમને લંબચોરસ દેખાતો પણ સમઘનમાં બધા આ ચોરસ જ હશે તો આવા કેટલા થશે ટોટલ વિચારો આ એક્સક્વેર 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 એક્સ અને એક સામે એક્સક્વેર અને એક પાછળ એક્સક્વેર એ ટોટલ સિક્સ એક્સક્વેર પછી આમાં ઓપન સમઘન આપ્યો હોય ખુલ્લો સમઘન તો ઉપરનો ચોરસ નહીં ગણવાનો તો અહીંયા ફાઇવ આવે એ પછી જે પ્રમાણે રકમ આપે એ પ્રમાણે ઓકે ક્યુબ પછી કોન અથવા લંબઘન ક્યુબોઇડ દેખાય છે લમઘન ચલો એક એલ બી એચ આપણે આ એલ ધારી લઈ આ બી ધારી લઈને આ હાઈટને આપણે એચ લઈ લઈ આ હાઈટને આપણે શું કહી દઈએ એચ તો આનું જે વોલ્યુમ થશે વોલ્યુમ એટલે ઘનફળ વોલ્યુમ એટલે ઘનફળનું વોલ્યુમ થશે એલ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને આનું પૃષ્ઠફળ થશે પૃષ્ઠફળ સરફેસ એરિયા જે હોય પૃષ્ઠફળ આનું થશે ચલો આ નીચેના જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું એલ દેખાય છે એવી રીતે ઉપર આની એક્ઝેટ ઉપર હશે એનું પણ એલ થશે એટલે ટુ ટાઈમ્સ એલ બી એવી રીતે આનું આનું શું થશે બી એચ એવી રીતે સામેનાનું પણ બી એટલે ટુ ટાઈમ્સ બી એચ ચલો હવે હજી એક આ રહેશે બાકી દેખાય છે આ સામે છે તે સામે છે એમાં આ એલ છે ને આ એચ છે તો અહીંયા થશે એલ એચ ઓકે આટલું કોપી કરો બાકીના સૂત્ર પછી જોઈએ ઓકે સ્ટુડન્ટ થર્ડ ફોર્મુલા કોન માટે કોન એટલે શંકુ આ ટાઈપનો કોઈ શંકુ છે આ બધા સૂત્ર દસ માં આવી ગયા છે આ ટાઈપનો શંકુ આપેલો છે તમને આની ઊંચાઈ એચ પાયાની ત્રીજા આર અને ત્રાસી ઊંચાઈ સ્લાન્ટ હાઈટ જેને કહેવામાં આવે એલ બોલો આનું વોલ્યુમ શું થશે શંકુનું વોલ્યુમ શંકુનું વોલ્યુમ ઘનફળ શું થશે વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ ને આનો સરફેસ્ટ એરિયા સરફેસ્ટ એરિયા પાય આર એલ અને જો ટોટલ પૂછે તો ઉપર અને નીચેનો એરિયા પણ લઈ લેવાનો હવે અહીંયા ઉપર તો કંઈ નથી તો ટોટલ સરફેસ એરિયા કેટલો થશે ટોટલ સરફેસ એરિયા ટોટલ સરફેસ એરિયા પાય આર એલ પ્લસ નીચેનો એડ કરી દો પાય આર સ્ક્વેર ઓકે ટોટલ પૂછે તો ઉપર અને નીચે જે હોય તે એડ કરી દેવાના ચાલો આ વાત થઈ કોનની અને કોનમાં અહીંયા એલ સ્ક્વેર બરાબર શું થશે એચ સ્ક્વેર અને આ જે ખૂણો છે આ ખૂણો ઠીટા એને સેમી વર્ટિકલ એંગલ કહેવાય અથવા તો અર્ધ શીર્ષકોણ ફોર્થ સિલિન્ડર નળાકાર ચલો આ એની પાયાની ત્રીજ્યા આર ઓકે વોલ્યુમ થશે પાય આર સ્ક્વેર એચ સરફેસ એરિયા ટુ પાય આર એચ ટુ પાય આર એચ વિચારો કઈ રીતે સમજો એક સિક્કો છે સિમ્પલ તો એની જે આ રીંગ હોય એ ટુપાય આર હોય એવી ટુપાય આર જેટલી રિંગો આપણે એ ઊંચાઈમાં ગોઠવી દો સિક્કાની જે રીંગ છે ફરતે વર્તુળ રિંગ એરિયા છે સોરી એ માપ છે તે ટુપાય આર હોય તેવી ટુપાય આર એકબીજાની ઉપર ગોઠવી દો એટલે નળાકાર બની જશે ઇનશોર્ટ સિક્કા એક ઉપર એક મૂકતા જાઓ ચલો અહીંયા ટોટલ આવશે ટોટલ સરફેસ્ડ એરિયા ટોટલ સરફેસ્ડ એરિયા એક તો આ જે હતો એ ટુપાય આર એચ પ્લસ આ વર્તુળ અને આ વર્તુળનો એડ કરો ટુ પાય આર સ્ક્વેર ફિફ ગોલક સ્ફિયર ચલો ગોલક આપેલું છે આ રીતે અને વર્તુળની ગોલક સમજજો થ્રીડી આકૃતિ છે દેખાય કે ન દેખાય ધારણા કરી લેજો કે થ્રીડી છે ચલો ગોલકની ત્રીજિયા છે આર તો એનું વોલ્યુમ ફોર બાય થ્રી પાય આર ક્યુબ એનો સરફેસ ડેરિયા સરફેસ ડેરિયા એટલે પુષ્ઠફળ સરફેસ એરિયા એટલે ફોર પાય આર સ્ક્વેર ઓકે હેમિસ્પિયર એટલે અર્ધ ગોલક ચલો આ રીતે અર્ધ ગોલક આપેલું છે તો એનું વોલ્યુમ એટલે ઘનફળ થશે ટુ બાય થ્રી પાય આર ક્યુબ અને સરફેસ્ડ એરિયા થશે ટુ પાય સ્ક્વેર અને જો આમાં ટોટલ પૂછે આપને ટોટલ પૂછે ટોટલ સરફેસ્ડ એરિયા તો અહીંયા આવશે ટુ પાય આર સ્ક્વેર અને આ નીચેના વર્તુળનો પાય આર સ્ક્વેર એટલે ટોટલ થશે થ્રી પાય આર કોપી ઓકે સ્ટુડન્ટ તો સ્ટાર્ટ કરીએ વિકલિતનો પ્રથમ ઉપયોગ ડેરીવેટિવ એઝ અ રેટ ઓફ ચેન્જ વિકલનનો દર માપક તરીકે ઉપયોગ હવે દર માપક તરીકે એટલે દર એટલે સિમ્પલ તમને ખ્યાલ છે કે આપણે લાસ્ટ ટાઈમ વિકલ સમીકરણમાં ભણ્યા કે આ દરથી વધે છે તાપમાન ઘટવાનો દર જેમ કે ડીવાય બાય ડીએક્સ આપેલું છે ડીવાય બાય ડીએક્સ તો આને કહેવાય વાયનો એક્સ સાપેક્ષનો દર વાયનો એક્સ સાપેક્ષનો દર પછી તે વધવાનો ઘટ દર પણ હોય અને ઘટવાનો દર પણ હોય જેમ કે અહીંયા આપેલું છે ડીએ બાય ડીઆર ડીએ બાય ડીઆર તો આને કહેવાય ક્ષેત્રફળનો કોની સાપેક્ષ ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ ત્રિજ્યાને સાપેક્ષ દર જેમ કે અહીંયા ડીએલ બાય ડીટી તો આને આમ લખાય લંબાઈનો સમયની સાપેક્ષ સમયની સાપેક્ષ એલ એટલે લંબાઈ હોય તો સાપેક્ષ દર ખ્યાલ દર એટલે સિમ્પલ વિકલન છે કોનો કોની સાપેક્ષ કીધું છે એ પ્રમાણે આપણે વિકલન સેટ કરવાનું સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન પરંતુ હું અહીંયા ક્વેશ્ચન નહીં લખું હું બોલું ત્યારે તમે નોટ કરી લેજો ક્વેશ્ચન ઓકે હું અહીંયા માત્ર ડેટા જ લખી શકાય આટલો ડેટા રકમમાં આપેલો છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો સર્કલ વર્તુળની ત્રીજા પાંચ સેન્ટીમીટર છે તો તેનો પ્રદેશ સોરી તેનું ક્ષેત્રફળ કયા દરથી વધે છે પહેલો સવાલ છે વિથ રિસ્પેક્ટ ટુ રેડિયસ એટલે ત્રિજ્યાની સાપેક્ષ અને બીજો સવાલ છે વિથ રિસ્પેક્ટ ટુ ડાયામીટર ફરીથી ક્વેશ્ચનમાં આ રીતે પૂછેલું છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં વર્તુળની ત્રિજ્યા પાંચ સેન્ટીમીટર આપેલી છે અને ક્ષેત્રફળનો દર મેળવવાનો છે પહેલા સવાલમાં કોની સાપેક્ષ મેળવવાનો છે ક્ષેત્રફળનો દર ત્રીજા સાપેક્ષ અને બીજા સવાલમાં બીજા સવાલમાં ક્ષેત્રફળનો દર આપણે મેળવવાનો છે વ્યાસ સાપેક્ષ વ્યાસને મેં ડી ફોર ડાયામીટર કહી દીધું છે ખ્યાલ આવ્યો ચલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ બોલો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય એ ઇઝ ઇક્વલ્સ ટુ પાય સ્ક્વેર થશે અહીંયા ડીએ બાય ડીઆર ડીએ બાય ડીઆર શું થશે ટુ પાય આર ટુ પાય આર કિંમત મૂકી દો ટુ પાય આર એટલે પાંચ સેન્ટીમીટર તો અહીંયા થશે દસ દસ પાય અને એરિયા છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર નીચે રેડિયસ છે અહીંયા એરિયા છે ઓકે એટલે એ સેન્ટીમીટર જ થશે ઇન શોર્ટ ચલો સેકન્ડ ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવી ગયો સેકન્ડમાં આપણે ક્ષેત્રફળનું વ્યાસને સાપેક્ષ દર પૂછેલો છે તો સૂત્રમાં પહેલાં વ્યાસ લાવવાનું આરમાં સૂત્ર છે એને ડીમાં બનાવવાનું ડીફો કઈ રીતે એ ઇઝ ઇક્વલ્સ ટુ પાય આરની જગ્યાએ ડી બાય ટુ આર એટલે ત્રીજા એટલે વ્યાસનું અડધું થશે આ રીતે તો અહીંયા એ ઇઝ ઇક્વલ્સ ટુ પાય ડી સ્ક્વેર અપોન ફોર હવે વિકલન કરો તો અહીંયા ડીએ બાય ડીટી સોરી ડીએ બાય ડીડી કેટલું થશે ટુ પાય ઇન્ટુ ડી અપોન ફોર તો અહીંયા ડીએ ડી પાય ટુ ટુ કેન્સલ અપોન ટુ અને ડી વ્યાસ કેટલો થશે દસ ઓકે તો આ કેટલું થશે ડીએ અપોન ડી ફાઈવ પાય સેન્ટીમીટર સ્ક્વેર પર સેન્ટીમીટર એરિયામાં સેન્ટીમીટર સ્ક્વેર આવશે વોલ્યુમમાં સેન્ટીમીટર ક્યુબ આવશે સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડ ક્વેશ્ચન આપેલો છે તમને સમઘનનું ઘનફળ સાત સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે સમઘનનું ઘનફળ સાત સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે જ્યારે તેની બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર હોય જ્યારે તેની બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર હોય ત્યારે તેના પૃષ્ઠફળનો દર મેળવો પૃષ્ઠફળનો દર મેળવો રકમમાં એમ કીધેલું છે સમગણનું ઘનફળ સાત સેન્ટીમીટર કે ઉપર સેકન્ડના દરથી વધે છે બાજુની લંબાઈ ચાર સેન્ટીમીટર હોય ત્યારે પૃષ્ઠફળનો દર મેળવવાનો છે આ એક્સ બરાબર ચાર કોન્સ્ટન્ટ નથી આનો છેલ્લે જ યુઝ કરવાનો આપણે નગર બધું કોન્સ્ટન્ટ થઈ જશે ખ્યાલ આવ્યો અને આમાં ઘનફળનો દર સમય સાપેક્ષ આપ્યો છે એટલે પુષ્ઠફળનો દર પણ આપણે સમય સાપેક્ષ જ મેળવવાનો ચલો આપણે પહેલાં વી વી ઇઝ ઇક્વલ્સ ટુ સૂત્ર શું થશે વી ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ વિકલન કરો કોની સાપેક્ષ રકમને જોઈન વિકલન કરવાનું ટીની સાપેક્ષ ડીવી બાય ડીટી થ્રી એક્સ સ્ક્વેર ડીએક્સ બાય ડીટી ડીવી બાય ડીટી કેટલું આપેલું છે આપણે સાત તો અહીંયા થઈ જશે સેવન થ્રી એક્સ સ્ક્વેર ડીએક્સ બાય ડીટી ડીએક્સ બાય ડીટી માટે dx બાય ડીટી થશે સેવન અપોન થ્રી એક્સ ને હવે આપણે પૂછેલું છે પુષ્ઠફળનો દર તો એનું શું થશે સમઘનનું એસ ઇક્વલ્સ ટુ સિક્સ સ્ક્વેર વિકલન કરો ડીએસ બાય ડીટી ટ્વેલ એક્સ dx બાય ડીટી ચલો અહીંયાં થઈ જશે ટ્વેલ એક્સ ડીએક્સ બાય એટલે કેટલું થશે સેવન અપોન થ્રી એક્સ ઓકે તો અહીંથી અહીંયા ફોર ચાર તેરી બાર ઓકે અઠ્યાવીસના છેદમાં એક્સ પણ ક્યારે પૂછેલો છે આ દર એક્સ બરાબર કેટલા હોય ચાર માટે અઠ્યાવીસના છેદમાં ચાર માટે સેવન આ જે જવાબ આવશે સેવન સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ પૃષ્ઠફળ સ્ક્વેરમાં હશે અહીંયા એકમમાં સ્ક્વેર આવશે ઓકે ક્વેશ્ચન નંબર થ્રી ઇફ એરિયા ઓફ સર્કલ ઇન્ક્રીઝ એટ અ રેટ ઓફ ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ રકમમાં એમ કીધેલું છે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ ડીએ બાય ડીટી કહી દઉં બે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી વધી રહ્યું છે પછી વર્તુળની અંતર્ગત આવેલા ચોરસના ક્ષેત્રફળનો દર મેળવો સવાલ ફરીથી વર્તુળનું ક્ષેત્રફળ બે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી વધી રહ્યું છે આ વર્તુળ છે વર્તુળના અંતર્ગત એક ચોરસ આવેલો છે તો આ ચોરસનું ક્ષેત્રફળ કયા દરથી વધી રહ્યું એ સવાલ પૂછો મગજમાં બેઠું સવાલ ફરીથી વર્તુળનું ક્ષેત્રફળ બે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડના દરથી વધી રહ્યું છે તો વર્તુળના અંતર્ગત આવેલા ચોરસનું ક્ષેત્રફળ કયા દરથી વધી રહ્યું છે ચલો હવે આપણે વર્તુળની ત્રિજ્યા હું ધારી લઉં અહીંયા વર્તુળની ત્રિજ્યા આર ધારી લઉં વર્તુળની ત્રિજ્યા કેટલી થશે આર ચલો વર્તુળની ત્રીજી આર તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય પાય આર સ્ક્વેર તો અહીંથી ડીએ બાય ડીઆર શું થશે ડીએ બાય ડીઆર સોરી અહીંયા તો ટી સાપેક્ષ આપેલું છે તો ટી સાપેક્ષ વિકલન કરજો ડીએ બાય ડીટી ટુ પાય આર ડીઆર બાય ડીટી ચલો હવે અહીંયા કિંમત મૂકો ડીએ બાય ડીટી એટલે અહીંયા થશે ટુ તો અહીં ટુ પાય આર ડીઆર બાય ડીટી ટુ ટુ કેન્સલ તો અહીંયા ડીઆર બાય ડીટી આવશે વન અપોન પાય આર વન અપોન પાય અને આર આપેલું છે એટલે અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડમાં આવશે પણ આપણે આ વસ્તુ નથી મેળવવાનું આની જરૂર પડશે એટલે મેં મેળવેલું છે આપણે તો ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું ને એનો દર મેળવવાનો તો ચલો આખી લંબાઈ કેટલી થાય આખી આ આર એટલે આ ટુ આર થઈ ગયું આ બાજુનું એક્સ કહી દઉં આ એક્સ કારણ કે મારે ચોરસનું ક્ષેત્રફળ ક્યારે મળે મારે એની બાજુની લંબાઈ જોઈએ તો અહીંથી તમે લખી શકો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ સ્ક્વેર આર પ્લસ આર ટુ આરનો વર્ગ ટુ આરનો વર્ગ એટલે ફોર આર સ્ક્વેર દેખાય છે તો અહીંથી ટુ એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ફોર આર સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ ટુ આર સ્ક્વેર માટે એક્સ ઇક્વલ્સ ટુ ટુ આર એક્સ ઇઝ રૂટ ટુ આર માટે ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ મારે ચોરસના ક્ષેત્રફળનો દર જોતો હતો એટલે મેં પહેલાં ચોરસનું ક્ષેત્રફળ મેળવવા એની બાજુની લંબાઈ જોઈ તે મેળવીને રાખી એ બરાબર બાજુનો વર્ગ એ તો આમાં લીધેલો છે તને આને એવન કહી દો બાજુનો વર્ગ એટલે અહીંયા થઈ જશે ટુ આર સ્ક્વેર વિકલન કરો ટી સાપેક્ષ ટી સાપેક્ષ વિકલન કરો

ક્વેશ્ચન નંબર ફોર પાંચ સે પાંચ મીટર લાંબી નિશણી એક દિવાલ સાથે ટેકવેલી છે નિસરણીનો નીચેનો ભાગ બે સેન્ટીમીટર પર સેકન્ડના દરથી સરકી રહ્યો છે તો જ્યારે નીચેનો ભાગ દિવાલથી ચાર મીટર દૂર હોય ત્યારે ઉપરનો ભાગ કેટલા દરથી સરકે છે તે મેળવો ક્વેશ્ચન ફરીથી દર્શાવતા જઈએ ક્વેશ્ચન નંબર ફોર રકમમાં એમ કીધું છે પાંચ મીટર લાંબી પાંચ મીટર લાંબી એક નિશણી દીવાલ સાથે ટેકવેલી છે આ દિવાલ છે એમ સમજો આ જે છે એ દિવાલ છે ઓકે આ દિવાલ છે ચલો પછી શું કીધું છે કે આ જે નીચેનો છેડો છે નિશણીનો નીચેનો છેડો કેટલા દરથી કીધું છે બે સેન્ટીમીટર પર સેકન્ડના દરથી તો આ એક્સ હોય તો આ દર આપેલો છે ડીએક્સ બાય ડી બે સેન્ટીમીટર પર સેકન્ડ બે સેન્ટીમીટર પર સેકન્ડ તો આનો દર તમારે મેળવવાનો છે આ ઉપરનો છેડો કયા દરથી નીચે આવે છે ને તે મેળવવાનો છે ખબર પડી ફરીથી એક વખત રકમમાં પાંચ સેન્ટ પાંચ મીટર લાંબી એક નિશળની દિવાલ સાથે ટેકવેલી છે તેનો નીચેનો છેડો બે સેન્ટીમીટર પર સેકન્ડના દરથી સરકી રહ્યો છે તો જ્યારે નીચેનો છેડો દિવાલથી ચાર મીટર દૂર હોય દિવાલથી કેટલા મીટર દૂર હોય ચાર મીટર ત્યારે ઉપરનો છેડો કયા દરથી સરકે છે એટલે એના દરને કહેવાય ડીવાયબાયડીટી આટલું રકમમાં આપેલો છે ડીવાયબાયડીટી પૂછેલું છે ચલો ખ્યાલ આવી ગયો અહીંયા એક્સ કોન્સ્ટન્ટ નથી હો લાસ્ટાસ્ટમાં આપણે એક્સ બરાબર ચાર મૂકીશું ચલો હવે અહીંયા કોઈ વિધય નથી આપેલું આપણે વિધય બનાવીએ પહેલાં તો વિકલન કરવા કોઈ વિધય જોશે વિધિ બનાવવા માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો તો એક્સક્વેર પ્લસ વાય સ્ક્વેર હવે આ નિશણી આમ સરક છે તો એની લંબાઈ તો ફિક્સ જ રહેશે આ ઘટશે અને આ વધશે પણ આ તો પાંચ જ રહેશે ચલો એક્સક્વેર પ્લસ વાય અહીંયા આવશે પચીસ વિકલન કરી દો સાપેક્ષ સોરી અહીંયા તો ટી સાપેક્ષ વિકલન લેવું જોશે ટી સાપેક્ષ વિકલન લેતા ટી સાપેક્ષ વિકલન લેતા વિકલન કરો 2x એક્સ ડીએક્સ બાય ડીટી પછી ટુ વાય ડીવાય બાય ડીટી બરાબર ઝીરો ચલો હવે એક્સ તમે મૂકી શકો વિકલન કરીને પછી મૂકી શકો અહીંયા ટુ એક્સની કિંમત કેટલી આપેલી છે ચાર ડીએક્સ બાય ડીટી આપેલા છે બે પ્લસ ટુ હવે એક્સ જ્યારે ચાર હોય એ કોઈ ક્ષણે નિશાણીઆમ સરકે છે તો કોઈ એક સમયે એક્સની કિંમત ચાર હોય તો વાય કેટલો હોય ત્રણ હોય ખ્યાલ આવ્યો વિકલન કરીને પછી કિંમત મૂકી શકો એક્સ ચાર મૂકા આપણે તો વાય અહીંયા કેટલા મૂકી શકીએ ત્રણ આ ફિક્સ નથી કોઈ એક સમયની વાત છે ઇન્ટુ ડીવાય બાય ડી ખ્યાલ આવ્યો આ એક્સ ચાર મૂકો તો વાય ત્રણ આવે ઝીરો ચલો હવે અહીંયા થશે આ સોળ ઇક્વલ્સ ટુ માઇનસ સિક્સ ડીવાય બાય ડીટી તો અહીંયા આવશે ડીવાય બાય ડીટી માઇનસ એટ બાય થ્રી મીટર પર સેકન્ડ તો હવે તમારે અહીંયા એવું લખવાનું કે નીચેનો છેડો આઠના છેદમાં ત્રણ દરથી સરકી રહ્યો છે એટલે એની ઊંચાઈ આ ઘટી રહી છે અહીંયા જો આ ઘટે છે ને એટલે ઋણ આવ્યું દેખાય વધતું હોય તો પ્લસ આવે આ જે વાય છે એ ઘટતો જાય છે એટલે ઋણ આવ્યો છે ક્વેશ્ચન નંબર ફાઈવ શંકુ આકારની બોટલમાં પાણી ભરેલું છે કે જેનો અર્ધ શીર્ષકોણ પિસ્તાલીસ ડિગ્રી છે અને તેમાંથી પાણી ટપકી રહ્યું છે કે જેનો દર બે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ છે તો જ્યારે શંકુથી બનતા પાણીની ઊંચાઈ રૂટ ટુ સેન્ટીમીટર હોય ત્યારે તેની ત્રાસી ઊંચાઈ ઘટવાનો દર મેળવો ક્વેશન સમજો ક્વેશ્ચન નંબર ફાઈવમાં એમ કીધેલું છે આ કોઈ એક શંકુ આકારની બોટલ છે આ રીતે અને એમાં અર્ધ કોણ ફિક્સ કરી દીધો છે આ પિસ્તાલીસ આપી દીધો છે ફોર્ટી ફાઈવ ઓકે અને આમાં પાણી ભરેલું જ હવે આમાં પાણી હોય એટલે સ્વાભાવિક છે એ પણ શંકુ આકારનું જ હોય હવે પાણી અહીંથી ટપકી રહ્યું છે એમ વિચારો ઓકે અને એ દર આપેલો છે એટલે શંકુ ઘટતો જાય એટલે ઘનફળ ઘટતું જાય પાણી દૂર થાય છે એટલે એ દર આપેલો છે બે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ ડી બાય ડી આપેલો છે બે સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ પણ અહીંયા માઇનસ લખવાનું સર કેમ માઇનસ ઘટે છે ખ્યાલ આવે અને પછી પૂછેલું છે જ્યારે હાઈટ હાઈટ એટલે આ ઊંચાઈ આ એચ છે એચ રૂટ ટુ સેન્ટીમીટર હોય રૂટ ટુ સેન્ટીમીટર ત્યારે ત્રાસી ઊંચાઈ ઘટવાનો દર એટલે ડીએલ બાય ડીટી પૂછેલું છે રકમમાં ખબર પડી શંકુ આકારની બોટલમાં પાણી ભરેલું હતું અડધ શ્રીસકોણ પિસ્તાલીસ અંશ હતો અહીંથી પાણી ટપકતું હતું ક્યા દરથી આ દરથી ઘનફળ ઓછું થાય છે એટલે માઇનસ જ્યારે એચ રૂટ હોય ત્યારે ડીએલ બાય ડીટી મેળવવાનો છે ચલો શંકુના ઘનફળનું સૂત્ર વી ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ આર સ્ક્વેર એચ હવે ટી સાપેક્ષ વિકલન કરો હવે જુઓ પાણી અહીંથી દૂર થાય છે એટલે એચય ઘટે એલય ઘટે અને રેડિયસ પણ ઘટતી જાય અત્યારે અહીંયા આટલી રેડિયસ છે રેડિયસ પણ ઘટતી જાય ઇન શોર્ટ આમાં બધા ચલત છે તમારે મેળવવાનું છે ડીએલ બાય ડીટી તો આને આખું પહેલાં એલમાં લાવો હું શું કહું છું ખ્યાલ આવે છે ડીવી બાય ડીટી પરથી તમારે ડીએલ બાય ડીટી પર જવું છે તો અહીંયા બધા એલ લાવી દો તો એલ લાવવા માટે આપણે અહીંયા સાઈન પિસ્તાલીસનો ઉપયોગ કરીએ સાઈન પિસ્તાલીસ સાઈન પિસ્તાલીસ એટલે આ વસ્તુ થઈ જશે સાઈન પિસ્તાલીસ એટલે શું થશે આર આર અપોન એલ દેખાય છે આકૃતિમાં સામેની બાજુ છેદમાં કણ આર અપોન એલ તો અહીંયા આર શું થશે એલ બાય રૂટ ટુ એવી રીતે એચ એચ પણ એલ બાય રૂટ ટુ થશે મેળવજો કઈ રીતે કોસ પિસ્તાલીસ કોસ પિસ્તાલીસ એટલે એચ બાય એલ કોસ પિસ્તાલીસ એટલે એચ બાય એલ ખ્યાલ આવ્યો ચલો હવે અહીંથી આર અને એચ મેં કયા સ્વરૂપમાં મેળવા એલ સ્વરૂપમાં કારણ મારે એલ બાય જોતું છે વી ઇક્વલ્સ ટુ વન બાય થ્રી પાય આર સ્ક્વેર એટલે એલ સ્ક્વેર અપોન ટુ એલ અપોન રૂટ ટુ ચલો હવે આનું પેલા સ્વરૂપ બનાવી દઈએ વન બાય સિક્સ રૂટ ટુ ઇન્ટુ એલ ક્યુબ હવે વિકલન કરો ડીવી બાય ડીટી વન બાય સિક્સ રૂટ ટુ સિક્સ રૂટ ટુ અને અહીંયા છે પાય પાય બાય સિક્સ રૂટ ટુ પાય બાય સિક્સ રૂટ ટુ થ્રી એલ સ્ક્વેર ડીએલ બાય ડીટી થ્રી એલ સ્ક્વેર ડીએલ બાય ડીટી ચલો હવે ડીવી બાય ડીટી માઇનસ ટુ મૂકી દો અને એલની કિંમત પણ જોશે આ જે માપ છે એ રૂટ ટુ આપ્યું છે વિકલન કરીને પછી મૂકવાનું કોઈ એક સમય આપ્યો છે આ પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ હોય તો આ બંને બાજુ સેમ થાય તો આ પણ રૂટ થશે ખ્યાલ આવે છે અથવા તો ટેન પિસ્તાલીસનો ઉપયોગ કરજો એટલે આ રૂટ આવી જશે આ રૂટ આ બંનેના વર્ગોનો સરવાળો ચાર તો ત્રાસી ઊંચાઈ કેટલી થાય બે હવે કિંમત મૂકો ડી બાયટી માઇનસ ટુ પાય અપોન સિક્સ રૂટ ટુ થ્રી અને એલ સ્ક્વેર એલ એટલે અહીંયા કેટલા થઈ જશે ચાર ઓકે અને ડીએલ બાય ડીટી તો તમારે મેળવવાનું છે ડીએલ બાય ડીટી તો અહીંથી શું કેન્સલ થશે થ્રી કેન્સલ થ્રી કેન્સલ તો અહીંયા ટુ જ બાકી રહેશે ઓકે ચલો પછી અહીંયા ટુ ઇન્ટુ ટુ ફોર ટુ ઇન્ટુ ટુ ફોર અને આ ફોર કેન્સલ થઈ જશે હવે તમે તમારી રીતે ડીએલ બાય ડીટીને કરતાં બનાવી લેજો ઓકે ક્વેશ્ચન નંબર સિક્સ એક ગરમ હવાથી ભરેલો ફુગ્ગો જમીનથી પાંચસો ફૂટની ઊંચાઈએ છે ત્યારે તેનો જમીન પરના કોઈ બિંદુથી ઉચ્છેદકોણ પાય બાય ફોર છે અને તે ઉચ્છેદ કોણનો દર પોઈન્ટ ચૌદ રેડિયન પર મિનિટ છે તો તે જમીનથી કેટલી સ્પીડે ઊંચાઈએ જઈ રહ્યો છે ચલો ક્વેશન સિક્સ ફરીથી એક વખત જો કોઈ એક પેલા પોઈન્ટ સમજીએ કે પાંચસો ફીટની ઊંચાઈ ક્યારે છે પાંચસો ફીટની ઊંચાઈ ક્યારે છે પાંચસો ફીટની ઊંચાઈ ક્યારે છે કે જ્યારે જમીન પરના કોઈ બિંદુથી આજે અહીંયા ઠીટા છે ઉત્સાદ કોણ બને છે આજે ઠીટા કેટલો હોય પાય બાય ફોર ઠીટા પાય બાય ફોર ત્યારે આ એચ ઠીટા પાય બાય ફોર આને હું અત્યારે એચ કહી દઉં આ ફિક્સ નથી આ ઉપર જાય છે આ જેમ જેમ ઉપર જતી જશે એમ આ એંગલ વધતો જશે ઠીટા પાય બાય ફોર છે ત્યારે ત્યારે જે આ ઊંચાઈ છે એ જ પાંચસો ફીટ છે ઓકે ને રકમમાં એમ કીધું છે કે આ કયા દરથી વધે છે તો એના દરને કહેવાય ડી ઠીટા બાય ડી એ તમને એકમ પરથી ખબર પડી જાય કોની સાપેક્ષ છે પોઈન્ટ ચૌદ રેડિયન પર સેકન્ડ આપેલું છે રેડિયન પર મિનિટ સોરી રેડિયન પર મિનિટ અને તમારે મેળવવાનું શું છે ડીએચ બાય ડીટી ડીએચ બાય ડીટી મેળવવાનું છે ફરીથી એક વખત રકમ ગરમ હવાથી ભરેલો ફુગ્ગો જ્યારે જમીનથી પાંચસો ફીટની ઊંચાઈ હોય ત્યારે તેનો ઉચ્છેદ કોણ ફાય બાય ફોર છે તેના ઉચ્છેદ કોળના વધવાનો દર પોઈન્ટ ચૌદ રેડિયન પર મિનિટ છે તો તે જમીનથી કેટલી સ્પીડમાં ઊંચાઈ જઈ રહ્યો છે ઓકે તમારે ડીએચ ડીટી મેળવવાનું છે ક્વેશ્ચન નંબર સિક્સમાં ચલો હવે આને હું વાય કહી દઉં વાય આ એચ આ વાય ચલો હવે અહીંયા તમારે પહેલાં તો વિધેય બનાવવું પડશે અથવા તો અહીંયા એમ લખી શકો આ જો આ માપ ફિક્સ જ છે આ માપ ફિક્સ છે આ અચળ છે વાય જે છે તે અચળ છે ભાઈ વાય અચળ છે ચલો અહીંથી ટેન ઠીટા શું થશે વિધિ બનાવો ટેન ઠીટા થશે એચ બાય વાય એચ બાય વાય તો અહીંયા થશે વાય ટેન ઠીટા વાય ટેન ઠીટા ઇક્વલ્સ ટુ એચ વિકલન કરો વાય સેક્સ સ્ક્વેર ઠીટા ડી ઠીટા બાય ડી અને અહીંયા ડી એચ બાય ડીટી ચલો હવે ઠીટા પાય બાય ફોર હવે જો ઠીટા પાય બાય ફોર હોય ઠીટા પિસ્તાલીસ હોય તો આ બંને માપ સરખા થઈ જાય તો એચ બરાબર વાય થઈ જાય ખ્યાલ આવે છે તો અહીંયા ઠીટા બરાબર પાય બાય ફોર મૂકો તો વાય અને આ એચ એચ કેટલું થશે પાંચસો આપેલું છે જુઓ પાય બાય એ તો અહીંયા પાંચસો અને પાય બાય ફોર એટલે રૂટ નો સ્ક્વેર અને ડી ઠીટા બાય ડીટી આપેલું છે ચૌદના છેદમાં સો અને અહીંયા ડીએચ બાય ડીટી મેળવવાનું કીધું છે તમને ઓકે ચલો ડીએચ બાય ડીટી હવે અહીંથી આ બે ઝીરો કેન્સલ અને અહીંયા થશે બે એટલે એકસો ચાલીસ ડીએચ બાય ડી આવશે એકસો ચાલીસ અને ઊંચાઈ આપેલી છે ફીટમાં ને સમય આપેલો છે મિનિટમાં ઓકે કોપી કરો